આગળ વાત કરીએ સમાચારોમાં લંપી વાયરસ પર કૃષિ મંત્રી રાઘવજી પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે। લંપી માટે શોધાયેલી રસી ટૂંક સમયમાં મળશે। રાઘવજી પટેલ દ્વારા તમામ પશુપાલકોને હૈયાધારણા આપવામાં આવી છે। લંપીથી બચવા જલ્દીથી ખાસ રસી મળશે। 76,000 થી વધુ પશુ લંપીગ્રસ્ત છે। 23 જેટલા જિલ્લામાં પહોંચ્યો છે લંપી વાયરસ। સંક્રમણ અટકાવવા માટે મોટા પાયે કામગીરી ચાલુ છે। લંપીથી અત્યાર સુધી કુલ 2,858 પશુના મોત થયા છે। 31 લાખ થી વધુ પશુનું રસીકરણ કરાયું છે, તો 12 અસરગ્રસ્ત જિલ્લાઓમાં આજે એક પણ કેસ નથી નોંધાયો। મહત્વનું છે કે અત્યાર સુધીમાં જે પણ સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી છે, 12 અસરગ્રસ્ત જિલ્લાઓમાં અત્યાર સુધીમાં એક પણ કેસ હવે નથી, જિલ્લાઓમાં આજે પણ મોત નહીં। આ સમાચાર જે સામે આવ્યા છે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા આ મોટું નિવેદન। આજે લગભગ 23 જિલ્લાઓ પૈકી 15 જિલ્લાઓમાં આજે એક પણ પશુ મૃત્યુ પામેલ નથી। ઉપરાંત 12 જેટલા જિલ્લાઓમાં કોઈ નવો કેસ, અસરગ્રસ્ત જિલ્લાઓ પૈકી 12 જેટલા જિલ્લાઓમાં કોઈ નવો કેસ નોંધાયેલો નથી। આનંદ અને ખુશીની વાત એ છે કે આજે કેન્દ્રના પશુપાલન ખાતાના મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ ICAR દ્વારા શોધાયેલી લંપી માટેની ખાસ રસીનું લોન્ચ કર્યું છે અને ગુજરાતે આ રસીની એડવાન્સમાં માંગણી પણ કરી દીધી છે। એટલે ખાસ લંપી રોગ માટે જ શોધાયેલી આ રસી આપણને ટૂંક સમયમાં જ મળતી થશે, જેના પરિણામે આ રસીના ઉપયોગથી લંપી રોગને પ્રસરતોય અટકાવી શકશું, સાવ અને વધારામાં જે સારવાર લઈ રહ્યા છે પશુઓ એને પણ આ રોગથી ઝડપી રોગમુક્ત થાય આ રસીથી, એવું અમારું આયોજન છે।